ક્યારેક ક્યારેક મને પણ સરપંચ તરીકે એવું થાય કે આપણે રાજીનામું દઈ દેવું છે. કોઈ વર્ષે નથી, કઈ સહાય નથી આપી કોઈ વર્ષે. કેટલા દિવસે પાણી આવે છે? 10 દિવસે આવે, 15 દિવસે આવે, કઈ ઉનાળામાં તો મહિના થઈ જાય. કોઈ દી ડારિયામાં અમને પાણી થી અમને કોઈ દી સંતોષ ન છે. 9-9 દિવસ સુધી પાણી ગામમાં આવતું નથી, તો 9 દિવસ પાણી વગર તો માણસ કઈ રીતના રહી શકે? ન રહી શકે. પણ સાહેબ, આ સરપંચ તરીકે હું અત્યારે છું, પણ ઉપરથી પાણી ના આવતું તો મારી પાસે પાણીનો સ્ત્રોત તો છે નહીં. આંગણવાડીના મહિલાઓને સુવિધા પૂરી પડે છે? નથી નથી પડતી. નર્મદા ઉપર જ મારું ગામ નિર્ભર છે. હવે ઉપરથી સરકાર જ પાણી પૂરું નથી પાડી શકતી. ખાસ કરીને આપના ગામને જો પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આપની કામગીરી આગામી કઈ રીતે? મત લેવા માટે નેતાઓ આવતા હોય છે? કોઈ દિવસ મત મત બાદ જે ચૂંટણી બાદ નેતાઓ છે તે આપના વિકાસ માટે અહીંયા આવ્યા છે? ના, કોઈ નથી આવતું. કોઈ દિવસ નહીં. પાણીનો પ્રશ્ન, પાણીનો પાણીનો અમારે આમ પાણીનો પ્રશ્ન આમણે આમ ચાલુ છે. ખાસ કરીને આપના ગામના ગામના જે નેતાઓ લાગતા હોય છે, અધિકારીઓની કામગીરી આપના ગામમાં કઈ રીતની? અધિકારીની તો કામગીરી સારી છે, પણ ઉપરથી પાણી નો આવે તો પાણી ક્યાંથી અમારે દેવું? અમારે સરપંચની ઘરે આવે, હર કોઈ બાયું એમ કે સરપંચ પાણી દે, પણ સરપંચ ક્યાંથી પાણી પૂરું પાડે? સરપંચને ભોટા કોઈ નથી, એમાં સરપંચ ક્યાંથી કોઈને બેડું પર દે? ખાસ કરીને આપના ગામમાં પાણી મેન જો નર્મદાનું પૂરું પડતું હોય છે, ઉનાળામાં તો સમસ્યા થતી જ હોય છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ સમસ્યા? ચોમાસાનું પાણી પૂરું ન હોય નકર દરરોજ માણસ નડાવે, એમાં દરરોજ ન થતા. ચોમાસામાં પાંચ દિવસ નડાવે દવા દે, એ ગામમાં પાણી જ ન થતું પૂરું. પાણી ગામમાં હારો જિલ્લો નથી તો પાણી ક્યાંથી ભાઈ પીવાનું પૂરું પાણી? અમે નર્મદા ઉપર જ નિર્ભર છે, તો નર્મદા જ ઉપરથી નથી આવતી તો નિર્ભર ક્યાંથી થાય? જે રીતની ગામના જે લોકોના વિરોધ બાદ જે રીતની સરપંચ છે તેમની જે વેદના છે તે આપણે તેમની પાસેથી જ જાણીશું. શું કહેશો? આપના ગામના જે વિકાસ છે તે પૂરા નથી પડતા તે માટે આપ શું કહેશો? સાહેબ, અત્યારે પાણીમાં તો એવું છે કે નર્મદા ઉપર જ મારું ગામ નિર્ભર છે. હવે ઉપરથી સરકાર જ પાણી પૂરું નથી પાડી શકતી, તો હું શું કરું? હું 24 કલાક મારા ગામમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા તૈયાર છું, પણ હવે મારી પાસે પાણીનો સ્ત્રોત જ નથી, તો હું કેવી રીતે વિતરણ આપી શકું? ઘરે ઘરે કેવી રીતે પાણી આપી શકું? હું મારા ગામ માટે 24 કલાક હું સેવા કરવા તૈયાર છું, પણ ઉપરથી સરકાર સુવિધા આપવી જોઈએ. અમે અધિકારીઓને ફોન કરી છે કે અમારે પાણી નથી, તો એ લોકો 2-4 દિવસ પાણી નથી ઉપરથી મળતું. હવે અમારે પાણી પીવાનું નથી મળતું, અમુક નદીઓમાં પાણી છોડે, તો એ લોકોને નદીઓનું મળે છે. અમારા ગામને પીવાનું પાણીનો આ જો અત્યારે મારી ઘરે આ બાયુ અહીં હાજરમાં છે, બરાબર, તો કેવી રીતે હું સુવિધા પૂરી પાડી શકું? આપના ગામની અંદર જે કિસાન વિકાસ પ્રસિદ્ધિ કેન્દ્ર આવેલું છે તે મહિનામાં કેટલી વખત ખુલે છે? હવે એ તો સાહેબ મહિનામાં 2 દિવસ જ ખુલે છે. એવું કેમ? એ તો દરરોજ ખુલ્લું જોઈએ ને, તો પછી મહિનામાં 2 દિવસ જ કેમ? હવે એ પહેલેથી જ સાહેબ નિયમ જ એનો એવો છે કે પહેલેથી જ 2 દિવસ જ ખુલે છે. જો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂર પડી હોય તો એ બંધ હોય, તાળા લાગેલા હોય છે, જે અમે પણ જોયું, તો વ્યક્તિને ક્યાં જવાનું? બાજુના ગામમાં સાહેબ, બાજુના ગામમાં છે, ત્યાં જઈને ખાતરને એવું લાવે. જો આપના ગામમાં ખાતર પણ પૂરું પાડવામાં નથી આવતું, તો આ સરકારની નાકામી કેટલી છે, તો આપની કઈ રીતની વેદના છે? વેદના તો સાહેબ આમાં છું કહેવાનું કે પહેલી તો પાયાની અમારી પહેલી એક પાણીની માંગ છે. મેઇન મુદ્દો જ અમારો પાણીનો છે, બાકી તો બધું ઠીક. હવે વિકાસ તો બાકી વિકાસના નારા સારી કોઈ હાલે. અમારે અહીંયા લેડીઝો અવારનવાર મારી ઘરે પાણીના બેડા લઈને આવે. ક્યારેક ક્યારેક મને પણ સરપંચ તરીકે એવું થાય કે આપણે રાજીનામું દઈ દેવું છે. શું કરવું? ગામને સુવિધા હું ખુદ ન પૂરી પાડી શકતો. તમે તમારી રીતના ગામને સુવિધા પાડવાની પૂરી પાડવાની જે પૂરી કોશિશ કરી રહ્યા છો, તો છતાં પણ જો સરકાર સરપંચનું ન સાંભળતી હોય તો જાહેર જનતાનું શું સાંભળશે? એ તો બરાબર છે સાહેબ, પણ હવે અમુક અધિકારીઓ એ રીતે છે કે પાણી એ લોકો એમ કહે કે અમે પુષ્કળ પાણી આપીએ, પણ અહીંયા પાણી પહોંચતું નથી. મારા ગામમાં પાણી જ નથી પૂરું પહોંચતું, અને અવારનવાર
છ મહિના વર્ષના છ મહિના સુધી પાણીના પ્રશ્ન કાયમીના માટે કાયમીના ધોરણે રહે છે. જે રીતના BS9 ટીવી ચેનલની જે વિકાસની યાત્રા ગામોગામ જઈ રહી છે ને, જ્યારે આજરોજ દાડિયા ગામમાં આવી હતી ત્યારે દાડિયા ગામની અંદર જે મહિલાઓનો પ્રશ્ન હતો તે અમને જાણવા મળ્યો હતો, ને જે મહિલાઓના પ્રશ્ન બાદ જે મહિલાઓ કહી રહી હતી કે ગામને જે ઉનાળો શરૂ થતાં જ પાણીની જે કાપ છે તે મૂકી દેવામાં આવે છે, ને સમગ્ર ઉનાળા દરમિયાન છે તે પીવાનું પાણી પણ પૂરું પાડવામાં નથી આવતું, તો ખેડૂતોને ક્યાંથી પાણી મળે. ત્યારે આપણી સાથે ગામના સરપંચ પણ હાજર છે, તેમની સાથે જ સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ગામની વિકાસની પરિસ્થિતિ શું છે. શું કહેશો આપ, ગામના સરપંચ છો હાલના અત્યારે, તો ગામના વિકાસ વિશેની આપ શું કઈ રીતના વાત કરશો? વિકાસમાં તો સાહેબ મેઈન મુદ્દો અત્યારે નર્મદાના પાણી. અમારું ગામ નર્મદાના પાણી સિવાય નર્મદા ઉપર જ નિર્ભર છે. ગામ તળમાં ક્યાંય પણ પાણી છે ને, અત્યારે પરિસ્થિતિ બહુ વિકળી છે. આ લોકો બધા મારી ઘરે આવ્યા છે બરાબર, અને મોકે તમે અહીંયા આવ્યા છો, તો 100% હું આજ કહેવા માગું મીડિયા દ્વારા કે આ પરિસ્થિતિ અમારી નર્મદા સિવાય અમારી પાસે સ્ત્રોત નથી પાણીનો, તો હું પાણી કેવી રીતે વિતરણ કરું? ખાસ કરીને ઉનાળો શરૂ થતાં મહિલાઓ એ રીતનું કહી રહ્યા છે કે 9-9 દિવસ સુધી પાણી ગામમાં આવતું નથી, તો 9 દિવસ પાણી વગર તો માણસ કઈ રીતના રહી શકે? ન રહી શકે, પણ સાહેબ આજ સરપંચ તરીકે હું અત્યારે છું, પણ ઉપરથી પાણી ના આવતું તો મારી પાસે પાણીનો સ્ત્રોત તો છે નહીં, તો હું કેવી રીતે ગામ લોકોને પાણી વિતરણ કરી દઉં? જિલ્લામાં જિલ્લા વાડી છે, દાર છે, એમાં ક્યાંય પણ દાડિયાના તળમાં પાણી છે નહીં, તો હું કેવી રીતે સાહેબ પાણી વિતરણ આપું છું? ખાસ કરીને આપના સરપંચ આપણા તમારા માટે જે પાણીની મહેનત કરી રહ્યા છે, પરંતુ સરકાર આપના ગામને પાણી નથી આપી રહી, શું કહેશો? પાણી ન દે તો કેત ને ભાઈ, પાણી આપવું જોઈએ ને ઉપરથી, તો જ પાણી સરપંચ આપી શકે, ન કેતી દઈ શકે. ખાસ કરીને કેટલા દિવસે પાણી આવે છે? 10 દિવસે આવે, 15 દિવસે આવે, કે ઉનાળામાં તો મહિના થઈ જાય. મહિલાઓને મળતી જે સુવિધા હોય છે તે આપના ગામમાં પૂરી મળે છે? નથી મળતી. અત્યારે ખાસ કરીને ગામમાં પાણી કેટલા દિવસે આવે? 15 દિવસે આવે ને મહિને આવે ને આવે નહીં ભાઈ, શું કરું? સરપંચ થોડી થોડી મરી જાય, સરપંચ ની ઘેરે બેડા લઈને અમે આવી છીએ, તો સરપંચ બિચારા શું કરે? પાણી ઉપરથી તો આવતું નથી, તો અમાર સરપંચ શું કરે? અને બેડા લઈને આતાણે બાયો આવીશ, રોજ એના કમાટ ભભડાવે સરપંચના, તો શું કરે અમાર સરપંચ? ખાસ કરીને આંગણવાડી છે આપણે અહીંયા તમારા ગામની અંદર, ત્યાં પણ પાણી નથી મળતું, તો બાળકો 9-9 દિવસ સુધી પાણી વગર, તો તમે બાળકોને કઈ રીતના? ન આવે તો શું કરવાનું ભાઈ? ગમે નાથી ફરી આવીને ગમે ના ત્યાં ડાળું કરી શું કરવાનું? હા, ને વેસાતું મળીને પીવરાય ને ટાકા મગી 700 રૂપિયા ટાકો આવે, 4 મહિના ટાકો આવે ભાઈ, 700 રૂપિયા ટાકો આ ગરીબ માણસ નાખી હગે. સરકાર તો એવી વાત કરે છે કે અમે એક એક ગામ સુધી પાણી પહોંચાડી રહ્યા છીએ, નર્મદાના નિયોણ સુધી. મત દેવા, મત લેવા હોય ને તો એમ કેમ પાણી આપશું, અને મત લેવા ચૂંટણી પૂરી થઈ જાય એટલે કોઈ હામો નથી જોતું ભાઈ, હમણે તો આંખમાં આહુણ આવી જાય છે અત્યારે તો. બધા કહીએ 75% માણા ગરીબ માણા છે એમાં ડાળિયામાં, અને 25% ધારા છે ભાઈ, એમાં 75% વાળાને શું કરવાનું? મજૂરી માણા બિચારા પાણી ભરે કે પાણી ભરવા જાય કે કામ કરે કે ધંધો કરે, બધા બધા મજૂરી જ માણે, બધા તમે જે સુવિધા કરી દો. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આપ અત્યારે આપની ઉંમર ઘણી જ મોટી છે દાદી, ત્યારે પાણી ભરવા જવામાં આપને કેવી તકલીફ? તકલીફ પડે પણ જો બીજાના ઘરના વાહન હોય ને એ વાડીઓમાંથી ભરી આવે, હવે અમારા વાહન ન હોય અમે ક્યાં ભરવા જાય કયો, અને આવી હાલતમાં અમે બેડા ઉપાડી હગી, અત્યારે આવી ઉંમરે બેડા ન ઉપાડી હગી ક્યાં વાડીમાં પાણી ભરવા જવું પડે કયો? સરકાર જે રીતની બેન વાત કરી રહી છે કે અમે ગામ ગામ સુધી પાણી પહોંચાડ્યું છે ને, તેમાં અમે સક્ષમ રહ્યા છીએ, આ હાલની ચૂંટણીમાં સરકારનો મુદ્દો છે ગામડાઓ માટે, તો આપ શું કહેશો? સરકાર સરકાર આ વાત માટે સાચી છે ખરેખર? ખોટી વાત છે, જો મત આપને પાણી આપશે તો મત આપશું, નકર મત નહીં આપી. જે રીતની વાત જે લોકો કરી રહ્યા છે કે પાણી નથી મળતું, ત્યારે શું લાગે છે કેટલા દિવસે પાણી આપના ગામમાં આવે? યા ચૂંટણી આવે ત્યાં સુધી એમ કહે કે પાણીની સુવિધા છે, પાણીની સુવિધા છે, પાણી આપશું, પછી સેથી ચૂંટણી વહી જાય, પછી અત્યારે શરૂઆત થઈ ગયો છે ઉનાળાનો, તો 10 દિવસે પાણી આવે છે, તો અત્યારે નાના છોકરા અમે નાના છોકરાઓને સંભાળી કે પાણી ભરવા જાય.
ઉનાળાની અંદર સર્જાતો હોય છે, ઉનાળાની શરૂઆતમાં જ જો પાણીની આટલો કાપ મૂકવામાં આવે તો સમગ્ર ઉનાળા દરમિયાન આપનું ગામ પાણી વિહોણું રહે છે, તે માટે આપ શું કહેશો? પાણી આવતું જ નથી, હા નવ નવ દસ દસ દી અને કાયમ અમારા ગામમાં બાંધવાનું થાય, સરપંચની ઘરે જાય સરપંચ શું કરી દેવાના છે ઉપરથી પાણીના, સરકારથી પાણી તરફથી આવતું નથી તો અમારે શું કરવાનું? મહેનત બધી બાયું કેવડી હેરાન છે જોવો તો ખબર પડે ગામમાં, ખાસ કરીને પાણી ભરવા દૂર દૂર સુધી જવું, આ એક પહેલાનો સમય હતો પરંતુ આપનું ગામ હજી એવું છે કે જેના માટે પાણી ભરવા એટલે આ તકલીફ હોય, ગુનાળો બેસે એટલે અમારે પાણી કોઈ જાતનું ક્યાંયથી આવતું નથી નર્મદા સિવાય, તો ના એ ઉપરથી સરકાર કઈ પાણી મોકલે નહીં તો અમારે શું કરવાનું? બૈલાઓ બધી અત્યારે વેફરની સિઝન, અથાણાની સિઝન, છોકરાની પરીક્ષા એવું હોય, બધા જાય ક્યાં? કામ કરે, ધંધા કરે, મજૂરી કરે, પાણી અને ઘરે બધાને સુવિધા ના હોય, 700 રૂપિયા પાણી ટેન્કર દેવાની, મજૂરી ઉપર હોય કેવી રીતના પાણી દઈ લઈ હગે, તો એને શું કરવાનું બધાને? સરકાર આવનારી ચૂંટણીમાં એવી વાત કહી રહી છે કે અમે ગામડા ગામડા સુધી સરકાર પાણી પહોંચાડવા માટે સક્ષમ રહી છે, આવનારી લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે આપ મત આ મુદ્દા ઉપર આપશો? કોઈ નહીં આપે, હવે બધા થાકી ગયા છે ખૂબ ને બધામાં બધે, હા બહુ મત હોય જોતા હોય ત્યારે બધી પ્રચાર કરે કે અમે આ સુવિધા આપશું, આ પૂરી પાડશું, આ કરશું, અત્યારે કોઈ અમો જોતું નથી કે કોઈ આવતું નથી, આ સરપંચ દોડ્યા રાખે, સરપંચ એકલો શું કરવાનો ગામમાં? સરપંચ તો હોય 100% રેડી છે, હાલો એનો કોઈ તકલીફ હોય તો ગામ બોલી હગે, હવે એ બિચારા મહેનત કરે એનું કઈ પરિણામ આવે ને એને શું લાભ? સરકાર દ્વારા જે અનાજ પહોંચાડવામાં આવતું હોય છે કૂપન ઉપર ને જે બીપીએલ કાર્ડ આપવામાં આવતું હોય છે તે અનાજ આપના ગામમાં પૂરતું મળી રહે છે? હા બધું કમ્પ્લીટ છે. જે પાણીની જે સમસ્યા છે તેના માટે શું આ સાહેબ શું કરું? જો પાણી પાણી ડોકી ડગ ડગે છે ને તોય પાણી ભરવું પડે, શું કરવું? ઘરે જો આપણે પાણી જોઈ, હવે હાઈ જે મજૂરીએ છીએ આવી તા તો ગોરામાં કાગડા રમતા હોય, હવે શું કરવું? હવે પાણી વિનાનું કર, રાંધવું શું? નાહવું, હું નાહવું તો હાલો અઠવાડિયા નાહવું, પણ રાંધવું તો ખરા ને પાણી વિનાનું, ક્યાં પાણી ભરવા જાવ? અત્યારે કે સરપંચને ઘીરે કૂવો છે તો આપણે સરપંચને ઘરેથી ભરી આવી, સરપંચને ઘીરે અહીંયા રાયડું પાડતા હોય પાણી વિનાનું, એમાં ક્યાંથી પાણી આપણે ભરવા જાવ? ઉનાળામાં તો પાણીનો ગાપ હોય જ છે પરંતુ સમગ્ર આખા વર્ષ દરમિયાન કઈ રીતનું પાણી મળે છે? એ તો એ આવી રીતે જ આવી રીતે કોઈ દી અમને પાણી તરફથી અમને સંતોષ ન થયો, કોઈ દી ડારિયામાં અમને પાણી થી અમને કોઈ દી સંતોષ ન થયો. તમારા ગામ ની અંદર રોડ રસ્તાઓ કેવા છે? એ રોડ રસ્તા ઠીક ઠીક છે, પડી તો આ પગ ભાંગી જાય એવા છે. આમાંથી કોઈ મહિલા એવા પણ હશે જે ખેતર ની અંદર મજૂરી કરતા હશે કાં તો ખેતરમાં કામ કરતા હશે તો ખેતરની અંદર પાણી પૂરતું મળી નથી? ક્યાં ક્યાંથી મળે? આ ગામમાં જ મળતું છે, એમાં ખેતરમાં ક્યાંથી મળે? સરકાર સહાયની વાત કરે છે કે અમે જો ખેડૂતને નુકસાન થાય તો અમે સહાય આપી છે, આવી સહાય આપી છે? કોઈ વર્ષે નથી, કાઈ સહાય નથી આપી, કોઈ વર્ષે કાઈ સહાય નથી મળતી. અમાર ખેતર ધોવાણ થઈ ગયું હતું, તોય કાઈ કોઈ દીધું નહીં, લખી ગયા જોઈ ગયા કાઈ દીધું નહીં કોઈએ. મહિલાઓ વાત કરી રહી છે કે જે રીતના ખેતર ધોવાઈ ગયા છતાં પણ સરકારે કોઈ જાતની સહાય નહોતી આપી, જો સરકાર પીવાનું પાણી પહોંચાડવામાં પણ ગામડાઓ સુધી સક્ષમ નથી રહી તો સરકાર શું લેવાને આ પાણી પહોંચાડવાની જે મોટી મોટી વાતો છે ગામ ગામ સુધી તે કરી રહી છે, ત્યારે જો સરકાર આમને પાણી પૂરું નહીં પહોંચાડે તો જે મહિલાઓ છે તે રીતના કહી રહ્યા છે કે અમે મત પણ છે આ આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં નહીં આપીએ. કેમેરા પર્સન મિત બાયણી સાથે સાહિલ સપ્પા દાડિયા.